જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નિલમાધર સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત તેમાં પ્રકરણ નંબર 3 ભોપાલનો પ્રવાસ ભણી રહ્યા છીએ. આગળના વિડીયોમાં બાળ મિત્રો આપણે પુસ્તકમાં ભોપાલનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. આજે આપણે આઈબુકની શરૂઆત કરવાની છે, તો બધા બાળ મિત્રો મારી સાથે આઈબુક ખોલશે. તેનો પ્રશ્ન નંબર 1 છે, ખૂટતા યોગ્ય અંક મૂકો. અહીંયા આપણને બાળ મિત્રો અમુક ખાના ખાલી આપેલા છે, તે આપણે યોગ્ય અંકો પૂરીને લખવાના છે. અહીંયા આપણને આપ્યા છે 9 અને અહીંયા આપ્યા છે 6, તો આપણે 9માં કઈ સંખ્યા ઉમેરશું? તો જવાબ 6 આવશે. નહીં, 6 એ સંખ્યા કેવી છે? નાની છે. તો ત્યાર પછી આપણે 16 લેવાના છે, કે જેનો એકમનો અંક 6 છે. હવે આપણે 16માંથી 9 બાદ કરીશું ત્યારે આપણને તે ખાનાની સંખ્યા મળશે. તો 6માંથી 9 ન જાય, શું કરવાનું? દસકો લેવાનો, અહીંયા મૂકવાના 0, અહીંયા મૂકવાના 16. 16માંથી 9 જાય તો જવાબ આવશે 7. તો આપણે અહીંયા મૂક્યા 7, તો 9 ને 7 થાય 16. 16નો છગડો વધી 1 અહીંયા મૂકી. હવે બાળ મિત્રો આપણે અહીંયા 5 ને 1 છ છે આપણી પાસે, અને અહીંયા જવાબ 1 આપેલો છે. તો 1 એ નાની સંખ્યા છે, એટલે આપણે શું લેવાનું? તો 11 લેવાના. આપણે 11માંથી આપણે 5 ને 1 છ બાદ કરવાના છે, તો 11માંથી આપણે 6 બાદ કરીશું બાળ મિત્રો, તો કેટલા આવશે? તો 5 આવશે ને, 11માંથી 6 બાદ કરીએ તો. તે આપણે 5 અહીંયા લખવાના છે. 5 ને 5 10 ને 1 11, 11નો એકડો અહીંયા વધી 1 અહીંયા. હવે 1 ને 1 2 આપણને ઓલરેડી આપેલા છે, જવાબમાં આપ્યા છે 5. તો 5માંથી 2 જાય તો કેટલા આવે? 3 આવે ને. તો અહીંયા આપણે 3 ઉમેરીશું ત્યારે જ 5 થશે ને, કેમકે 2 તો આપેલા છે, 3 ખૂટે છે, એટલે આપણે અહીંયા લખ્યા 3. એટલે 1 ને 1 2 2 ને 3 5, આવી ગયો જવાબ. ત્યાર પછી બીજો દાખલો છે, તેમાં આપણને આપ્યું છે બાદબાકીનો દાખલો છે. 9માંથી 7 જાય બાળ મિત્રો, જાય તો કેટલા આવે? 2. પછી અહીંયા 4 આપેલા છે, તો 4માંથી 6 ન જાય તો શું કરવાનું? આપણે 10કો લેવાનો, અહીંયા મૂકવાના 7, અહીંયા મૂકવાના 14. 14માંથી 6 જાય તો કેટલા આવશે? તો તે આપણે બાદબાકી કરીશું ત્યારે આપણને ખબર પડશે. તો આપણે રફ કામના પેજમાં બાદબાકી કરીશું. 14 ઓછા 6, 4માંથી 6 ન જાય, 10કો લેવાનો, 1 કાપીને ઉપર મૂકવાના 0, અહીંયા મૂકવાના 14. 14માંથી 6 જાય તો આવશે 8, અહીંયા લખવાના છે 8. 14માંથી 6 જાય તો 8. હવે અહીંયા 7માંથી 1 જાય તો 6, આવી ગયો જવાબ. ત્યાર પછી ત્રીજો દાખલો છે અહીંયા બાળ મિત્રો, 4માંથી 1 જાય તો 3. 6માંથી કેટલી સંખ્યા આપણે બાદ કરીશું? તો 0 જવાબ આવશે. તો 6માંથી આપણે 6 બાદ કરીશું બાળ મિત્રો, ત્યારે 0 જવાબ આવશે. પછી 9માંથી આપણે કઈ સંખ્યા બાદ કરીશું? તો 1 જવાબ આવશે. તો આપણે 9માંથી બાળ મિત્રો 8 બાદ કરીએ ત્યારે 1 જવાબ આવે. ત્યાર પછી છે ચોથો દાખલો, તેમાં આપણને અહીંયા 9 આપ્યા છે, અહીંયા આપ્યા છે 2. તો આપણે કઈ સંખ્યા એવી મૂકશું કે અહીંયા 2 જવાબ આવશે? તો 2 તો નહીં આવે, કેમકે તે સંખ્યા કેવી છે? નાની છે. તો આપણે કેટલા લેવાના? 12 લેવાના. હવે 12માંથી આપણે 9 બાદ કરીશું, અહીંયા મૂકીશું 0, અહીંયા 12, 12માંથી 9 જાય તો જવાબ આવશે 3. તો એ 3 આપણે અહીંયા મૂકીશું. 9 ને 3 12 થાય, 12નો બગડો અહીંયા વધી 1 અહીંયા. હવે અહીંયા આપણને બાળ મિત્રો 1 અને 2 3 આપેલા છે, અને અહીંયા 5 8 છે. 8માંથી આપણે 3 બાદ કરીશું તો અહીંયા કેટલા આવશે? 5 આવશે. જો 5 ને 6 7 ને 8 થઈ ગયા 8. હવે અહીંયા આપણને જવાબમાં 7 આપેલા છે, કેટલા ઘટે છે? 1. તો આપણે 1 અહીંયા ઉમેરશું એટલે થશે 7. ત્યાર પછી એના પછીનો દાખલો છે 5મો, 4માંથી 8 જાય બાળ મિત્રો, ન જાય, શું કરવાનું? 10કો લેવાનો, 3 પાસે જઈશું, અહીંયા 2 મૂકીશું, અહીંયા મૂકીશું 14. 14માંથી 8 જાય તો આવશે 6. 2માંથી 5 જાય, ન જાય, શું કરવાનું? 10કો લેવાનો, 6 કાપીને ઉપર મૂકવાના 5, અહીંયા મૂકવાના 12. 12માંથી 5 જાય તો જવાબ આવશે 7. 5માંથી 3 જાય તો જવાબ આવશે 2. ત્યાર પછીનો છઠ્ઠો દાખલો છે, એમાં આપણને 6માંથી 7 જાય તો 9 આવે,
છમાંથી સાત જાય નો જાય શું કરવાનું દસકો લેવાનું ચારને કાપવાના ઉપર મૂકવાના ત્રણ અહીંયા મૂકવાના સોળ હવે સોળમાંથી સાત જાય તો આવશે નવ પછી અહીંયા ત્રણ આપ્યા છે તો ત્રણમાંથી આપણે કેટલા બાદ કરીશું તો એક આવશે તો ત્રણમાંથી આપણે બે બાદ કરીશું ત્યારે એક આવશે ત્યાર પછી અહીંયા આઠ આપ્યા છે અહીંયા નીચે બે જવાબ આપ્યો છે તો આઠમાંથી આપણે કેટલા બાદ કરીશું તો બે આવશે તો આઠમાંથી આપણે છ બાદ કરીશું ત્યારે બે આવશે હવે બાળ મિત્રો આપણને પ્રશ્ન નંબર બે આપેલો છે મૌખિક ગુણાકાર કરી જવાબ આપો અહીંયા પંદર ગુણ્યા દસ આપ્યા છે તો પંદરે દાન કેટલા થાય એકસો ને પચાસ તો અહીંયા લખવાના છે એકસો પચાસ ચલો લખ્યા બાળ મિત્રો ત્યાર પછી આપણને ચાર ગુણ્યા વીસ આપ્યું છે તો ચાર દુ કેટલા થાય આઠ પાછળનો ઝીરો લગાડી દેવાનો એટલે થાય એસી પછી ત્રીજા દાખલામાં એકસો વીસ ગુણ્યા બે આપ્યા છે તો બાર દુ કેટલા થાય ચોવીસ તો ચોવીસ લખી દેવાના અને પાછળનો ઝીરો લગાડી દેવાનો ત્યાર પછી છે ચોથો પચાસ ગુણ્યા ચાલીસ તો પાંચ ચોક કેટલા થાય વીસ અને પછી બે મીંડા લગાડી દેવાના એટલે થાય બે હજાર ત્યાર પછી પાંચમો દાખલો છે એમાં બાર ગુણ્યા ત્રીસ આપ્યા છે તો બાર તરી કેટલા થાય બાળ મિત્રો તો બાર તરી છત્રીસ અને આ ઝીરો લગાડી દેવાનો ત્યાર પછી છઠ્ઠો દાખલો છે એમાં સત્તર ગુણ્યા પાંચ આપેલા છે તો તે આપણે રફ કામના પેજમાં ગણતરી કરીશું અહીંયા રફ કામના પેજમાં લખવાનું છે સત્તર ગુણ્યા પાંચ પાંચ એકાનો ઘડિયો બોલવાનો સાત આવે ત્યાં સુધી પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ પાયો પાયો પચીસ પાંચ છત્રીસ પાંચ સીધા પાંત્રીસ પાંત્રીસનો પાંચડો અહીંયા વધી ત્રણ અહીંયા પાંચ એકા પાંચ પાંચને ત્રણ આઠ સત્તર પંચા પંચ્યાસી થાય તો અહીંયા લખવાના પંચ્યાસી ચલો લખ્યા બાળ મિત્રો ત્યાર પછી ત્રણસો ને છપ્પન ગુણ્યા એક આપ્યું છે તો ત્રણસો છપ્પન ગુણ્યા એક કરીએ તો તેનો તે જ જવાબ આવે કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણાકાર કરીએ તો તેનું તે જ આવે એટલે લખવાનું છે ત્રણસો ને છપ્પન ત્યાર પછી પાંચસો વીસ ગુણ્યા ઝીરો તો કોઈ પણ સંખ્યાનો આપણે બાળ મિત્રો ઝીરો સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ શું આવે ઝીરો ત્યાર પછી છે બસો બાવીસ ગુણ્યા બે તો તેનો આપણે ગુણાકાર રફ કામમાં કરીશું બસો બાવીસ લખીશું એના ગુણ્યા બે લખીશું બે એકાનો ઘડિયો બે સુધી બોલવાનો બે દુ ચાર બે દુ ચાર બે દુ ચાર જવાબ કેટલો આવ્યો ચારસો ને ચુમ્માલીસ ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર ત્રણ આપ્યો છે મૌખિક ભાગાકાર કરી જવાબ આપો તો આ દરેક ભાગાકાર આપણે રફ કામમાં કરીશું અહીંયા પહેલું આપ્યું છે પંચોતેર ભાગ્યા પાંચ તો આપણે ભાગાકારનો દાખલો ગણીશું પહેલાં પંચોતેર લખવાના પછી ભાગ્યા પાંચ પાંચ એકાનો ઘડિયો બોલવાનો પહેલી સંખ્યા લેવાની પાંચ એકા પાંચ તો પાંચ એકા પાંચે ભાગ ચલાવવાનો સાતમાંથી પાંચ બાદ કરવાના આવશે બે પછી આ પાંચ છે અહીંયા નીચે ઉતારવાના પાછો આપણે પાંચ એકાનો ઘડિયો બોલીશું પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ ને પાયો પાયો પચીસ તો અહીંયા લખીશું પચીસ પચીસમાંથી પચીસ જાય તો બાળમિત્રો શું આવે ઝીરો અહીંયા જવાબ કેટલો આવ્યો આપણો પંદર ભાગાકારમાં ઉપર જવાબ આવે એને કહેવાય પંદર તો એ પંદર આપણે અહીંયા લખીશું ત્યાર પછી બીજો દાખલો છે એક હજાર પચાસ ભાગ્યા દસ તો તે આપણે રફ કામમાં કરીશું એક હજાર પચાસ લખવાના અને બાર લખવાના દસ દસ એકાનો ઘડિયો બોલવાનો દસ એકા દસ દસમાંથી દસ જાય તો ઝીરો પાંચ નીચે ઉતાર્યા પાંચે ભાગ ચાલે નહીં કેમ કે અહીંયા મોટી સંખ્યા છે તો અહીંયા મૂકવાના ઝીરો પાછા ઝીરો છે નીચે ઉતાર્યા હવે આપણી પાસે કેટલા છે પચાસ તો હવે પચાસ લાવવાના દસનો ઘડિયો બોલો દસ એકા દસ દસ દુ વીસ દસ તરી ત્રીસ દસ ચોક ચાલીસ ને દસ પંચા પચાસ પચાસમાંથી પચાસ જાય તો ઝીરો ઉપર જવાબ શું આવે આપણે એકસો ને પાંચ તે જવાબ આપણે અહીંયા લખીશું
ત્યાર પછી ત્રીજો દાખલો છે 333 ભાગ્યા 3 ચલો રફ કામમાં કરીશું આપણે 333 ભાગ્યા 3 3 એકાનો ઘડ્યો બોલવાનો 3 એકા 3 3 માંથી 3 જાય તો 0 3 નીચે ઉતારવાના પાછો 3 એકાનો ઘડ્યો બોલવાનો 3 એકા 3 3 માંથી 3 જાય તો 0 પાછા 3 લેવાના 3 એકાનો ઘડ્યો બોલવાનો 3 એકા 3 3 માંથી 3 જાય તો 0 જવાબ શું આવ્યો 111 તે જવાબ આપણે અહીંયા લખવાનો છે લખ્યો બાળ મિત્રો ત્યાર પછી ચોથો દાખલો છે 250 ભાગ્યા 2 તો ચલો આપણે ગણતરી રફ કામમાં કરીશું 250 ભાગ્યા 2 બે એકાનો ઘડ્યો બોલવાનો છે બે એકા 2 2 માંથી 2 જાય તો 0 ઉપરથી 5 ઉતારવાના 2 2 4 5 માંથી 4 જાય તો 1 0 ઉપરથી ઉતારવાનો નીચે 2 એકાનો ઘડ્યો પાછો બોલવાનો 2 એકા 2 10 આવે ત્યાં સુધી 2 એકા 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 તો 2 5 10 10 માંથી 10 જાય તો 0 ઉપર જવાબ શું આવ્યો 125 તે જવાબ આપણે અહીંયા લખવાનો છે 125 ત્યાર પછી પાંચમો દાખલો છે 1616 આપ્યા છે 1616 ભાગ્યા 4 તો આપણે તે રફ કામમાં કરીશું 1616 ભાગ્યા 4 ચાર એકાનો ઘડ્યો બોલવાનો તો એકે ભાગ ચાલશે નહીં તો આપણે બે સંખ્યા લેવાની 4 એકા 4 4 2 8 4 3 12 ચોકુ ચોકુ 16 તો ચોકે ચોકે 16 અહીંયા લખવાના 16 માંથી 16 જાય તો 0 એક ઉતારવાનો એકે ભાગ ચાલશે નહીં કેમ કે અહીંયા મોટી સંખ્યા છે એક કરતા એટલે અહીંયા મૂકવાના 0 પાછા 6 નીચે ઉતારવાના હવે આપણી પાસે છે 16 તો 4 એકા ઘડ્યો બોલવાનો 16 આવે ત્યાં સુધી 4 એકા 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 16 માંથી 16 જાય તો 0 જવાબ કેટલો આવ્યો 404 તો અહીંયા આપણે જવાબ લખવાનો 404 બાળમિત્રો હવે અહીંયા છઠ્ઠો દાખલો આપણને આપેલો છે એમાં 2020 ભાગ્યા 2 આપ્યા છે તો તે આપણે અહીંયા રફ કામમાં કરીશું બે હજાર વીસ લખ્યા એના ભાગ્યા 2 કર્યા 2 એકાનો ઘડ્યો બોલવાનો 2 એકા 2 2 માંથી 2 જાય તો 0 આ 0 નીચે ઉતાર્યો ભાગ ન ચાલે ઉપર ચડાવ્યો પાછા 2 નીચે ઉતાર્યા 2 એકા 2 2 માંથી 2 જાય તો 0 ઉપરથી 0 ઉતાર્યો ભાગ ન ચાલે ઉપર ચડાવ્યો જવાબ કેટલો આવ્યો 1010 તો અહીંયા લખવાના છે 1010 ત્યાર પછી છે સાતમો દાખલો એમાં 120 ભાગ્યા 6 આપણને આપેલા છે તો આપણે અહીંયા કરીશું 120 ભાગ્યા 6 6 એકાનો ઘડ્યો બોલવાનો 6 એકા 6 6 2 12 12 માંથી 12 જાય તો 0 ઉપરથી 0 ઉતાર્યો ભાગ ન ચાલે ઉપર ચડાવ્યો જવાબ શું આવ્યો 20 તો તે 20 આપણે અહીંયા લખ્યા આવડે ને બાળ મિત્રો તમને આવી રીતે ભાગાકાર કરતા ત્યાર પછી 1515 ભાગ્યા 15 આપેલા છે તો તે આપણે અહીંયા રફ કામમાં કરીશું 1515 ભાગ્યા 15 15 એકાનો ઘડ્યો બોલવાનો 15 એકા 15 15 માંથી 15 જાય તો 0 1 ઉતાર્યો અહીંયા 15 છે ને અહીંયા એક નાની સંખ્યા છે ભાગ ન ચાલે એટલે 0 ઉપર ચડાવ્યો હવે પાછા 5 આપણે નીચે ઉતારીશું હવે આપણી પાસે કેટલા છે બાળ મિત્રો 15 છે તો 15 એકા 15 15 માંથી 15 જાય તો 0 જવાબ કેટલો આવ્યો 101 તો તે આપણે અહીંયા આઠમા નંબરની ખાલી જગ્યા છે તેમાં લખીશું 101 ત્યાર પછી નવમી ખાલી જગ્યા છે છેલ્લી તેમાં 9090 ભાગ્યા 9 આપેલા છે તો
તો તે આપણે રફ કામમાં ગણતરી દ્વારા જોઈશું. 9090 ભાગ્યા 9, 9 એકાનો ઘડિયો બોલવાનો, 9 એકા 9, 9માંથી 9 જાય તો 0, અહીંયાથી 0 નીચે ઉતાર્યો, ભાગ ન ચાલે તેથી ઉપર ચડાવ્યો, પાછા 9 ઉતાર્યા, 9 એકા 9, 9માંથી 9 જાય તો 0, અહીંયા 0 છે નીચે ઉતાર્યો, ભાગ ન ચાલે તો ઉપર ચડાવ્યો, જવાબ કેટલો આવ્યો? 1010. તો તે જવાબ આપણે અહીંયા લખવાનો છે. અહીંયા બાળ મિત્રો આપણે પ્રશ્ન નંબર 1, 2 અને 3 ભણી ગયા છીએ. હવે પછીના વિડીયોમાં આપણે બાળ મિત્રો પ્રશ્ન નંબર 4 થી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ.